અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ડિપ્રેશનના કારણે તાવતી વાવાઝોડાની શક્યતાઓ છે ગુજરાત અને મહારાષ્ટ્રના બાદ અશક્યતા છે જેના પગલે દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો એલર્ટ કરવામાં આવ્યો છે નવસારી જિલ્લાનો દરિયા કિનારો પણ લોકો ન જાય તેવા માટે તંત્ર સતર્ક છે નવસારી જિલ્લાના સોળ જેટલા દરિયા દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે એનડીઆરએફની ટીમ પણ તૈનાત નવસારી જિલ્લાના સૌથી વધુ અસર થઈ શકે તેવા ગામોમાં જલાલપુર તાલુકાના

જે કંઈક તમામ બોટો છે એ બોટોને દરિયા કિનારા પર લાંગરી દેવામાં આવી છે ધોલાઈ બંદરથી અને નવસારી જિલ્લાના અલગ અલગ ઓવારાઓથી એક હજારથી વધુ બોટો દરિયામાં ફિશિંગ કરવા માટે જતી હોય છે તમામ બોટોને દરિયા કિનારા પર લાંગરી દેવામાં આવી છે અને માછીમારોને દરિયામાં ન જવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે સમગ્ર જિલ્લા તંત્ર દ્વારા વાવાઝોડાની શક્યતાઓને પગલે દરિયા કિનારાને એલર્ટ કરવાની સાથે લાઇઝનિંગ ઓફિસરો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે દરિયાકિનારા વિસ્તારોમાં અલગ અલગ જે કંઈક અધિકારીઓ છે એમની નિમણૂક કરવામાં આવી છે અને આજથી સમગ્ર દરિયા કિનારા પર નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર નજર રાખીને બેસશે અને ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો એને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી સાથે એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે નિલેશ ગામી ટીવી નાઇન નવસારી